हेलो नमस्ते मित्रों, अमारी यूट्यूब चैनल में आपनुं स्वागत छे। मित्रों, आज ना वीडियो में आपणे पारस पीपड़ाना वृक्ष विषे माहिती मेळवीशुं। वीडियो में आगळ वधता पहेला अमारी चैनल ने हजू सुधी पण आपने सब्सक्राइब न करी तो प्लीज सब्सक्राइब करो, वीडियो ने लाइक करो, वधुमां वधु शेर करो अने अमारा अपडेट्स आपणा सुधी पहोंचता रहे तेना माटे बेल आइकन प्रेस करो। पारस पीपड़ानुं झाड डुंगराळ વિસ્તારમાં વધારે જોવા મળે છે। તેના પાન પીપળાને મળતા હોવાથી તેને પારસ પીપળો કહેવામાં આવે છે। પારસ પીપળાના ગુણો પણ પીપળા જેવા જ હોય છે। પારસ પીપળાને પીળા રંગના ભીંડાના ફૂલ જેવા ફૂલ આવે છે। પારસ પીપળાને હિન્દીમાં ગજડન તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, पारस पीपड़ो वार माटे आशीर्वाद समान छे। पारस पीपड़ाना सूका फळ अधकचरा करीने तेने पाणी में नाखी उकाड़ो करी तेमा तलनुं तेल अने दूध साथे मेळवी अने तेनो फरीथी उकाड़ी बोटल में स्टोर करवुं अने वार में दररोज नाखवाथी वार खरता अटके छे। જૂનો ઘા લાગેલો હોય, જખમ હોય તેના માટે પણ પારસ પીપળો એટલો જ ગુણકારી છે। જૂના જખમમાં જંતુ જેવું લાગતું હોય તો પારસ પીપળાના દૂધથી જંતુવાળો ભાગ સાફ કરવો। આમ કરવાથી ઘામાં રાહત થશે અને જંતુ પણ ધીમે ધીમે દૂર થશે। પેટમાં દુખાવાની સમસ્યા હોય ત્યારે પારસ પીપળાના પાન પર તેલ ચોપડી ગરમ કરી અને પેટે બાંધવાથી પેટના દુખાવામાં પણ રાહત થશે। કફનો રોગ હોય તો કફના રોગમાં પારસ પીપળાના દૂધના 8-10 ટીપા, જો નાના બાળકો હોય તો એને 3-5 ટીપા ગોળની સાથે લેવાથી કફ પાતળો થઈ અને બહાર આવી જાય છે અને આપણે રાહત થાય છે। જો શ્વાસની તકલીફ હોય તો પારસ પીપળાના દૂધમાં મરી, બહેડા અને હળદરના ચૂર્ણને મિક્સ કરી તેની ગોળીઓ બનાવી દરરોજ 2-3 ગોળી ગરમ પાણી સાથે લેવાથી શ્વાસ ઘટે છે અને ખૂબ જ આપણે રાહત થાય છે। એટલે આવી રીતે મિત્રો, આપણે પારસ પીપળો ઔષધિ સ્વરૂપે ખૂબ જ ઉપયોગી છે। બીજું મિત્રો, એક ખાસ વિનંતી કે હજુ સુધી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ 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 અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, સબસ્ક્રાઇબ કરવું સાવ મફત છે, તેનાથી અમને પ્રોત્સાહન મળતું રહે છે અને અમારા અપડેટ પણ આપણા સુધી પહોંચતા રહે છે। એટલા માટે સબસ્ક્રાઇબ કરો અને જરૂર લાગે તો કોમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો। થેન્ક યુ।